સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કારમાં પિસ્તોલ લઈને જતા એક ઇસમની ધરપકડ કરી હતી। પૂછપરછ બાદ હોટલ માલિકનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી। પોલીસે બે આરોપી પાસે પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં દિવસે અને દિવસે હત્યાના ગુનાહ વધી રહ્યા છે। સુરત પોલીસ સતત નાઇટ કોમ્બિંગ કરી ઘાતક હત્યારો જપ્ત કરી કાર્યવાહી કરી રહી છે। તે અંતર્ગત સુરતની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં એક યુવક પાસે પિસ્તોલ છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સરથાણા વિસ્તારના રાજહંસ સ્વપ્નિલ એપાર્ટમેન્ટ પાસેથી આરોપીની કાર પસાર થઈ રહી હતી। તે દરમિયાન પોલીસે કાર રોકાવી તલાશી લેતા કારમાંથી પિસ્તોલ મળી આવી હતી, સાથે જ 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે કાર ચલાવનાર જસ્મીન વ્રજલાલ ફચરાની ધરપકડ કરી પૂછપરછ કરતા આ પિસ્તોલ હોટલ માલિક તેના મિત્ર પાર્થ ઉર્ફે ભાણો સારોલાની છે, જેથી પોલીસે પાર્થની ધરપકડ કરી પિસ્તોલ ક્યાંથી લાવ્યા છે અને શા માટે લાવ્યા છે તે સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે। સરથાણા વિસ્તારમાં અમારી એસઓજીની ટીમ જ્યારે વોચમાં હતી ત્યારે અમને એક માહિતી મળેલી કે ભાઈ એક ગાડીની અંદર ગેરકાયદેસર કોઈ હથિયાર સાથે માણસ ફરે છે। તો એ ગાડી ચેક કરતા સરથાણા 4 રસ્તા પાસે રાજહંસ એપાર્ટમેન્ટના મેઇન ગેટ પાસે જસ્મીન વજરાલ ફાચરા જે છે એની પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું અને એની પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું કે વ્હાઇટ હાઉસ ઓયો હોટલ છે જેનો માલિક છે પાર્થ ઉર્ફે ભાણો, તો આનું હથિયાર છે એટલે એમને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। અને આ હથિયારે કેમ રાખતો હતો એવું પૂછપરછ કરતા એવું એણે જણાવ્યું કે ભાઈ એક દિલીપ કરીને જે માણસ છે એણે લોકડાઉન વખતે આ હથિયાર આપેલું, પણ જે અત્યારે મરણ ગયેલ છે આટલી વખત અત્યારે મળી છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપી પકડાય છે એને વ્હાઇટ હાઉસ ઓયો કરીને હોટલ ચલાવે છે। ના, એવું કારણ એને હજી કંઈ બતાવવામાં નથી આવ્યું, પણ અત્યારે તો એવું પ્રારંભિક કબૂલતા હતા કે ભાઈ અમારા હોટલ હોવાથી અમે બંદૂક રાખેલી છે।